નમસ્કાર મિત્રો, બિયાર વર્યા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, તમારા મનમાં મોટાભાગના પ્રશ્નો એ રહેતા હતા કે સર 2016-17 વર્ષમાં જે સરકારી માધ્યમિક શાળાઓની અને ગ્રાન્ટેડ મતલબ કે નોન ગ્રાન્ટેડ શાળાઓની જે ભરતી થઈ હતી, તો એ શાળાઓની ભરતી પ્રક્રિયા જેને કારણે અટકેલી, એટલે તમને ખ્યાલ છે 4 રાઉન્ડ સુધી ભરતી પ્રક્રિયા આવેલી હતી અને 4th રાઉન્ડ પછી ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી ગ્રાન્ટેડની. તો આજે 5મો રાઉન્ડ છે, તો 5મો રાઉન્ડ ફરીવાર શરૂ થવાનો છે કે નહીં, એની જાહેરાત આવવાની છે કે નહીં, એની કોઈ પ્લેસમેન્ટ આપવાના છે કે નહીં, આ પ્રકારના પ્રશ્નો તમે મને ઘણી વખત કોમેન્ટમાં મેં જોયેલા છે, તમે પૂછેલા હતા. તો મિત્રો, આજના વિડીયોને તમે છેલ્લે જો જોઈ લેજો, કેમ કે આમાં એ જ પ્રકારની બધી વાત કરેલી છે, મતલબ કે એ જ બધી વાત કરવાનો છું કે 5મો રાઉન્ડની બાબતે જે ન્યૂઝ આવેલા છે, તો એ જ બધી વાત તમને આજના વિડીયોની અંદર આપી દઈશ. તો મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, જો તમે નવા આવેલો અને ચેનલ તમને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાઈ દેજો, કેમ કે આવી માહિતી તમને સમયસર આપતો રહેતો હોઉં છું. તો સૌ પ્રથમ મિત્રો, એ વાત કરી કે વર્ષ 2016-17માં જે ગ્રાન્ટેડ શાળાઓની ભરતી થઈ હતી, હવે એ ભરતીની અંદર છે એ શાના કારણે છે, 5મો રાઉન્ડ અટકેલો હતો, કયો કેસ થયો હતો, શું હતું, એ ડિટેલ તો મારી પાસે હાલ પૂરતી નથી, પણ કોર્ટ કેસ થયો હતો એને કારણે 5મો રાઉન્ડ અટકી ગયો હતો અને ભરતી પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી. પણ એની વિરુદ્ધમાં છે ઉમેદવારોએ છે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી, જેના વિરુદ્ધ એટલે કે જેની અગેન્સ્ટમાં જે કંઈ પણ કોઈ એ પિટિશનને આધારે છે હાઈકોર્ટે છે 2 કે 3 દિવસ પહેલાં જ એ ચુકાદો આપી દીધેલો છે કે જે કંઈ પણ રાઉન્ડ અટકેલો હતો જે કંઈ પણ કારણથી, એ રાઉન્ડ ફરીથી શરૂ કરવામાં આવે અને ઉમેદવારો જેટલા રહેલા છે એ બધા ઉમેદવારોને છે એની નોકરી આપવામાં આવે, એટલે કે જોબ પ્લેસમેન્ટ કરવામાં આવે, જગ્યા પસંદ કરવાનો અધિકાર આપવામાં આવે. આ પ્રકારની વાત છે એ કરેલી છે, મતલબ કે એ પ્રકારનો હુકમ કરેલો છે હાઈકોર્ટે ઉમેદવારોના પક્ષમાં. જે તમે બાજુમાં પીડીએફ ફાઇલ છે જોઈ શકો છો, જોઈ લો, જો તમને બધી માહિતી મળી જશે, અથવા તો એ પીડીએફ ફાઇલ તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરીને તમે તમને શાંતિથી જોઈ લેજો, વાંચી લેજો. એમાં એ જ બધી વાત કરેલી છે કે જે ભરતી પ્રક્રિયા જેને કારણે અટકેલી હતી જે કંઈ પણ હતું એ બધું સાઈડમાં, અને નવી રીત નવેસરથી મતલબ કે આ ભરતી પ્રક્રિયા જે અટકેલી હતી એને ફરીવાર શરૂ કરવામાં આવે અને 5મો રાઉન્ડ પૂરો કરી અને ઉમેદવારોને છે જગ્યા આપી દેવામાં આવે, એ પ્રકારની વાત કરેલી છે. તો હવે આના આધારે છે એ એક પ્રશ્ન તો રહે છે, કેમ કે 2 થી 3 ઉમેદવારોને આ બાબતે મને કોલ આવી ગયા છે કે સર આજે 5મો રાઉન્ડ આવેલો છે, એનો જે ચુકાદો આવેલો છે તો એને કારણે જે આવનારી ભરતી છે, જેના હમણાં પડઘમ વાગી રહ્યા છે કે ભરતી આવી રહી છે, આવવાની છે, આમ છે તેમ છે, તો એ જે ભરતી આવવાની છે તો એ ભરતીની અંદર જૂની જે 5મા રાઉન્ડની પ્રક્રિયા હતી એ જગ્યાને કારણે છે હાલની ભરતીમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે ખરો, કેમ કે એની જગ્યાને નવી જગ્યામાં કદાચ બધાને કન્ફ્યુઝન રહેતું હશે કે એ જગ્યા થોડી કપાઈ જશે અને જો 5મા રાઉન્ડ માટે વહી જશે, તો આ પ્રકારનું કન્ફ્યુઝન રહેતું હતું. તો એ બધા મિત્રોને એક વાત કહી દઉં છું કે જૂના સમય એટલે કે જે વર્ષ 2016-17માં જે 5મા રાઉન્ડમાં જેટલી જગ્યાઓ અટકેલી હતી, અથવા તો એ ભરતીમાં જે જગ્યાઓ રાખવામાં આવેલી હતી એ જગ્યાઓને અને આવનારી ભરતીની જગ્યાઓને કોઈ પ્રોબ્લેમ થઈ શકે એમ નથી. કેમ કે તમે જ્યારે વચ્ચે તમે જોયું છે જ્યારે પણ છે ગ્રાન્ટેડ શાળાઓની શિક્ષકોની માંગણી કરવામાં આવેલી કે મહેકમની માંગણી મંગાવેલી હતી મહેકમની સંખ્યા, તો એમાં એક કોલમ સ્પષ્ટ લખે હતું કે વર્ષ 2016-17માં 5મા રાઉન્ડ બાબતે કોર્ટ કેસ થયેલો હોય એ પ્રકારની જગ્યા હોય તો એને અલગ દર્શાવીને બતાવવી, એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો. એનો મતલબ એમ જ થાય છે કે કોર્ટ કેસ સમયે જેટલી જગ્યા એટલે કે વર્ષ 2016-17માં જે ભરતીની અંદર જે સંખ્યા આપવામાં આવેલી હતી એ સંખ્યા અલગ જ છે, એને આની સાથે કોઈ લાગતે ઓળખતું નથી. હવે જે ભરતી આવવાની છે એક એ 2016-17માં જે તે સમયે જે જગ્યા આપી દેવામાં આવેલી હતી એના પછી જેટલી જગ્યાઓ ખાલી રહેતી હશે તો ખાલી થવાની જગ્યા છે, એના આધારે નવી ભરતી પ્રક્રિયામાં એ જગ્યાઓ સમાવેશ કરવામાં આવશે. એટલું હાલ પૂરતી તો સ્પષ્ટ થાય છે કે 5મા રાઉન્ડની ભરતી પ્રક્રિયાને આ રાઉન્ડની ભરતી પ્રક્રિયાને કોઈ લાગતું ઓળખતું નથી. હાલ પૂરતી આનો ચુકાદો આવો જ આવેલો છે કે 5મા રાઉન્ડની ભરતી પ્રક્રિયા ફરીવાર શરૂ કરવામાં આવે. હવે જોઈએ છે સરકાર કે કોઈ એના વિરુદ્ધમાં કંઈ અપીલ કરે છે કે નહીં, એ તો આપણને થોડાક દિવસોમાં ખબર પડી જશે કે એના વિરુદ્ધ કોઈ અપીલ કરેલી છે કે નહીં, પણ હાલ પૂરતી આ સિચ્યુએશન છે એ તમને જણાવવી ખૂબ જરૂરી હતી. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે માહિતી સારી લાગી હશે, વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો. અને કાંઈ પણ તમારો ઓપ્શન હોય, તમને કોઈ કોમેન્ટ કરવાની મન થતો હોય, કોઈ મૂંઝવણ હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, એનો જવાબ આપણે ટ્રાય કરીશ, અથવા તો એના આધારે એના વિડીયો બનાવીને તમને એ માહિતી આપણને જરૂર ટ્રાય કરીશ. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.